કાકા પબ્લિક ને રોમ રોમ તો કર્યા છૂટા કે પણ ઓમ ઓમ તો કર્યું પડે નહીં આ હવે યા ભેજી જા કઈ ભેજી જા તને ધ્યાન નહીં તો આલવાન જો પહેલે બની હા પબ્લિક હોય તે જમ જમ આદમી કબે બની હું તો જીવડો છું આ સંગીત નો જીવડો છું એ જા શું કરી આ ઢોલ ચાલુ કર હેડો ઉત્તર ગુજરાત અમુક ટાઈમ હોય જે બોલ મુઢામ થી નીકળી જાય બોલ નીકળી જાય મુઢામ થી પડ્યા વણો ના આવો વિચારી વિચારી બોલો લાગે તમે એ તો સમય એવો નથી સમય એવો નથી હું આયા સફર કે આવા જાગો તું ચિંતા કરે યા જો 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 હજો માં જો હજો કાકા વફળો શેર થી શરૂઆત તમે કરતા હશો શરૂઆત તમારે જ કરવી પડશે પહેલા મેં તમને કીધેલું કે મારો કોઈ બી પ્રોગ્રામ હશે પહેલા હું તમને લઈ જાય એમ હું તમને છે ગુરુ પહેલા લગન પ્રસંગમાં માવડી છે ની તમારે હા અહીંયા હું જીવ ત્યાંને જો વાળું છું ત્યારે જો માવડી કેવી પડે પણ શું માવડી શબ્દ જ ના વાપરો તમારે છે ની માવડી મંડ્યા છો આજો આજ તું ગાય તું ગાય કાકા જો રો ઉઠાય ઉઠાય જો રે હાલો હાલો આમ રુવાટે ઊભા થઈ જાવ તો અહીંયા આ કાકા નહીં હોય તો ધૂણવા તમે રુવાટે ઊભા કરો છો તો ચાણી છત્રી કે કોઈ આવડતું ના આવડતું
મોગી તુમારી માવળી અને તારા ગુણ લા તારો લાલ ગાય એ મોગી હાજરા જુર રેતી એ એના લાલ ના પડખે મરે એ તો જાર્યા પરતી લગો બોલો મોગી ને બેજો બે તૈયાર કાકા બેજો બે ત્યાં ત્યાં મોગી મનાયા શિરવાદ લાલ ને બહુ ભયા છે મોગી મનાયા શિરવાદ લાલ ને બહુ ભયા છે એ મરતા હતા મન ના મારા તે પૂરા કર્યા છે મરતા હતા મન ના મારા તે પૂરા કર્યા છે મોગી મનાયા કાકા રે દયા લે બહુ રે તરવાદાન કાકા રે દયા લે બહુ રે તરવાદાન એમ બે જા હો જાને રાગોટ બૈયા હો જઈ જાજે બે જા ફોન ની કાકા પહેલા પહેલા તો પહેલા વિચાર કરો કાકા પહેલા પહેલા તમે વિચાર કરો એ મને વિચાર આવ્યો તો ત્યાં હોટો લગાવાનો મને વિચાર આવ્યો આખી જિંદગી તને ઓછો રાખવાનો પણ તું તો ખાલી ગુણ્યા ગા તારી માના જીવાદ કીધું મને મને ગાવા જી ગઈ મોગી મના આશીર્વાદ મને પડ્યા છે તમારો અમારે અમારે મજૂરી કરવી પડે છે તમારે કોઈ નહીં આ પીપુડો વગાડે એક મિનિટ અમે તો તમારી મજૂરી ના પૈસા ચૂંટી લીધા મારું કેવું મોનો ભૂમતા કા આ બધું જાણે જોગતું હતા જોભે આ કદાળ કંકોળું ના સારું લાગે એક ધતનું કેમ મારો છોકરો કલાકાર માં આગળ વધે છે તમને પોહાતું નથી મારા છોકરાની કમાણી તમને જોઈ જતી નથી મને ખબર છે હવે પણ મેં જો આડા હાથ કર્યા કલાકાર માં જો પ્રોગ્રામ આવી એ ગભરાવો કી પણ આ ઘર વગડે શું કા આ બધું આ રેગણું લગાવો છો ખૂબ જ કાકા એવું નહીં ઘેર થોડી તૈયારી કરવી પડે રિયાઝ કરવો પડે વાત કરો તે એનું સાથે પ્રોગ્રામ નહીં જવા દઈએ પ્રેક્ટિસ તો કર્યા અજ્ઞા કરા હાળો પર ખાળો પછી ખાળો તો અમે ખોય વાત હો આવા દે વાત છે બે ના બાપ ના બેટા ના પણ હું શું કહું છું ખમ ખમ આ બધું આવા ના હોય તો આગળ ના હોય ચાલ્યા ઉમતા કા મારી વાત સાંભળો તમારે છે ને ઓને શીખવાડવો ચોક સંગીત શાળા મેલો એ શીખશે
અને તમારા વાજે બગાડશો આને તમે. પણ મારે કાકો કલાકાર જ હતા કે એના મને શીખવાડી છે. આટલી ઉંમર મારી થઈ મેં કદી વાંચો રેગલા તો ભાડા નહીં ચાણ શીખે કલાકાર છે. હું સંગીત નો જીવડો તમે સંગીત ના જીવડા નહીં લાગતા પણ પેલા કુબી માં પડ્યા હોય ને એના જીવડો લાગો છો તાણે. અમે હું ગમે છે ત્યાં તમે ઉપર હોય આ હું શું કહું છું ઘડીક બફોરો નું બંધ કરો વાડ્યો ઘડીક કોક ને બાપ ને બેટો હમણ હમ બોલું છે. પાવર છો બીજું કોઈ નહીં આ રૂપાળ આપણા 6 મહિના ઘર માં પહેર્યા હતા લોકડાઉન માં એ વખત નતા બાપ ને બેટો હળતા હજી એટલે હવે બાઈ નીકળ્યા છે ખુલ્યું એટલે. ઓ તારે હારું તમે તાર ગાધો બીજું હું એ તો કોકે આનો હું રસ્તો કાઢ્યો આજે કાઢજો જો હું હેડા પડી જાય. હાલો 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 દગા ગવ હોય એ મારે તે મોડવે ચાલુ પ્રોગ્રામ આવું થયા હતો એમ કઉ ગળું શીખે છે ને પકડા મળ્યું છે બીજું કઉ કવા પકડાતું ગળું હું તને તું વર્ષો બની રાખી ગો છે એને કઉ ભરે કલાકાર ને 4 વર્ષો આવી જોયું 4 વર્ષો આવી જોઈ કેવી જોયું વાપર સારું ખોટું જોવા માટે 4 વર્ષો આવી જોયું કજાક છે આપણા જો કોઈ એવું ગીત ગવાઈ જાય બરાબર પબ્લિક ને ના ગમતું એવું ગીત ગવાઈ જાય તો કજાક છે હોમેથી ખાલું આવતું હોય ને તો એ જોવા માટે 4 વર્ષો બરાબર એટલે હવે વાસો ખુલ્લી રાખવાની સમજો ચાલુ કરે સમજો મારી ભાઈ હા 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 બપોરો ના ઉઘવાય થાય તમારા તો એટલે ભાઈ કોઈ સુખ નહીં આ બધા કેટલા કોપ બદલવાના છે એ મફુજી કોપ બદલવા હારા નાખો દાડો કોમ કરવું હારું પણ રખવાથી કંટાળો આવે છે કેમ ભરી છે રખવા હવે તમને જો કહું કે 12 મહિનાથી નિહાલો બંધ હતી છોકરાની અને હમણે કોક મારા છોકરાના પરીક્ષા પર પેપર ભરવા આવ્યા છે નિહાલમાંથી તે બાપડો બેઠો બેઠો પેપર ભરે જાય છે અને મારા ઉજાગરણ થાચેલો બાચેલો હોય ને ત્યાં બફોરોનું ઊંઘું ની ઘડી તે આરામ નહીં ઊંઘવા દેતા કે નહીં છોકરાને પેપર ભરવા દેતા કોણ તમારા ભાઈબંધ ફૂમતાળજી. ઓહો એટલે ફૂમતાળજી શું કરે છે અલ્યા ભાઈ જગન મોડ્યો છે હમણાં તો ગાવાનું પેલું એને ખબર તો છે તમને ટેવની જયંતિ તે બાપ ને બેટો કોઈક આવડું મોટું લાયા છે પેલું વગાડવાનું અને ગાવાનું પેલો છોકરો રેગલા રેગલા કરે છે હવે મારા છોકરાને ભણતર નહીં હોતું કે કોઈ નહીં કરવાનું છું બોલો. પણ હવે ભૂપતજી અભળો મારી વાત કે ફૂમતો કાકો હવે એને છોકરાને હવે કલાકારની લાઈન પકડાવે બરાબર પણ એમાં તો હવે આપણે દાદુ ના કેમ રાખી. પણ મેં કીધું કે તમારે લાઈન પકડાવી હોય તમે સંગીત શાળા મેલો તો કોઈક આગળ વચ્ચે શીખશે તો કહેવું તું કે બધું કીધું પૈસા પણ એ છેલ્લે સાથે હું શબ્દ વાપરે છે કે તમને અમારા છોકરો આગળ વધે છે તમને ખટાતું નહીં. ઓહો તાણે પણ કહેવું તું તમે તારા શાંતિ ઘરમાં ઘડી ઘડી ધીમા ધીમા અમારા અવાજે વગાડો. બધું મફુજી મેં કીધું મારથી જેટલી બને એટલી કોશિશ મેં કરી હોય બંધ કરવાની અને શાંતિથી ગાવાની પણ આરામ મોની એમ નહીં ના મોની નહીં મોનતા. અને જો હવે તમને આટલી દોરનો હું કહેવા આવ્યો છું તમારા ભાઈ બનશી એટલે કે તમે એને સુખ શાંતિ સમજાવો ને કે પછી હું કંટાળીને કોઈ કાકા પાછું કર્યું તો એ ગધાન માર્યો ને કે પછી ઊંધું થાય. હવે ભૂપતજી અભળો મારી વાત કે ફૂમતા કાકા છે ને આખું ટોળું ગોડું છે અને ગોડાને ગોમ ના હોય પણ તોય તમારી વાત એને સમજે છે તમે થોડા સમજાઈ જુઓ. હા એ તો હું સમજાવું ઘડ ને કે હું તો કહેવા જાય ને એને બધું અડવું પડે. ના ના અભળો મારી વાત કહીશું તમારે કહેવું નહીં તમારે કોઈ આગા પાછું કરવું નહીં હું મારી રીતે સમજાય
તમે તારે ચિંતા ના કરતા, તમારો છોકરો રંગે સંગે ભણશે. હા તો બસ, જો હું તમને કાલનો દાડાનો સમય આલો તો કાલ સુધી મેં એને બંધ કરી દઉં. તમે તારા આજ હોદનો ટાઈમ આલો છું, હું હોદમાં કલાક થતા થતા તમારે એનું આખું વાજ્યંત્ર હું બંધ કરાય, એ વાતને તમારા ખમનમાં જ. હારું હારું, શું કીધું? હારું હારું હારું, તો હાડો હું હાલત આવું. તો મારી ને તમારી બે ની આ પ્રગતિ જોઈને કેટલી રાજી થોત, ત્રણ ફૂદડીઓ વાગે ફરી જો તારી માતા ના. બેઠી છે પેલું મકાન. જબર જબર ખરેખર ફૂમતા કાકા, તમે તો વટ પાડી ના છો. હા શું આખા ગોમો તમે જો તો વાહ વાહ થઈ ગઈ તમારા બાપ બેટા બે. હવે ફૂમતા કાકા જુવાન નથી દાદા. બોલો બોલો. તમારે તારીખ કજાક્ષર નોંધાવી હોય તો આગળ જોઈન કરી દો. અમારે તારીખ નોંધાવાની છે ભાદરવા. અહીંયા ભાદરવા તો મફુ કશું ના થાય, તમ ના થાય ત્યાં પછી. એ તો કશું એક મહિનો છે, એમ જ પ્રોગ્રામ કરવો છે અમારે. એવું કજો હોય. પણ હું શું કહું છું કે તમારા બાપ બેટા ને બેન પ્રગતિ તો બહુ છે, ગોમો વસ્તી વાતો હારી હારી કરે છે. પણ આ ભૂપતજી ને કોઈ તમારે માથાકૂટ થઈ હતી? થઈ હતી, ન્યાની માથાકૂટ હતી. ન્યાની માથાકૂટ હતી. ઘૂમતા કઈ નેની તો આજ આ ખરેખર મોટી ઉકેડા જીવડી થઈને રહી છે. ક્યાં અંતાણે તમને નહીં ખાબી? અરે ભૂપતજી મને કાળ ધાળ હોમાં દેજા ટેસણે. ક્યાં
હવે ફૂમતા કાકા ફરિયાદ કરવા દાતા હતા તારીખ તમે આ સાલુ કર્યું છે અને એને છોકરો ભણશે, પેપર સાલુ છે હાલ, પણ ભણે છે. હવે એને છોકરો ભણે છે, મારો છોકરો કમાવા માંડ્યો છે, એટલે એને ફૂમતા કાકા એવું નહીં, એની વાત કરી મને કે મને રેતો ઘણી અસાડી હતી પણ હું કશું બોલી નહીં ગયો, એટલે કે હવે મારે હારું પગાય થયું છે, બીજું કોઈ પગાય થયું નહીં કે હવે પોલીસ જોડે પકડાઈ દઉં, બાપ બેટા બે નહીં. એટલે અભળો ફૂમતા કાકા કે આજુબાજુ કોઈ છોકરું ભણતું હોય તો દરેક વિરોધ કરી શકે, કેમ કે એનું ભવિષ્ય બગડતું હોય. તમારા ઘર માં વગાડો તો કે 100 મહિના સુધી બાપ બેટો બે કોનુડો તમે જેલમાં રમશો. અમારે એવું નથી કરવું મફુજ, મારા છોકરા ને હું ઘર માં પ્રેક્ટિસ કરાયો હળવા હળવા અવાજે બધા, અને એ અવાજ બહાર નહીં આવે, અને તમારું મન રાખીને બરાબર હવે હું આ વસ્તુ બહાર નહીં લાવું. હજ્યા અને અભળો આપણા ભણતરનું મન રાખવું પડે, તમે તાર ધીમા ધીમા અવાજે ઘરમો વગાડે દો, છોકરા શીખવાડે દો, એ વાતની તમારે ખમાન મજા. શું કીધું? પણ હવે ભૂલ નહીં થાય, પોપાજીને કહી દેજો કે હવે આજ પછી એના છોકરાને ભણતો હશે તો આ અમારે અવાજ બાબતની ટોચન નહીં થાય. અને ભણતા છોકરા હોય ને એટલે ભમતા આખા આડોશી પાડોશી ને ડિસ્ટર્બ તો બધા થાય, આ બધો બખાડો થતો હોય એટલે ભણવા મજા ના આવે ને. હાલ પેપર ની સીઝન ચાલુ છે. સાચી વાત છે, અમે હા, મારું પોંછો પાટણ હા.